આજ રોજ બોટાદ ખાતે કપલીધારની બાજુ મસાડા 8 કરોડના ખર્ચે બનેલ નવા બનેલ સંપનું માનનીય મંત્રી સૌરભભાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં બોટાદ જિલ્લાના ભાજપાના હોદ્દેદારો, બોટાદ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ જયસિંહભાઈ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, દેવરાજભાઈ ડાબલા સાથે રાજન ભાણા, ન્યૂઝ 108, બોટાદ. આજે નર્મદાનું પાણી બોટાદ શહેર અને બોટાદ ગ્રામ્યની અંદર વર્ષોથી આવે છે. રાજ્ય સરકાર ફિલ્ટર્ડ પાણી આપવાનું જ્યારે નક્કી કર્યું તો ફિલ્ટરેશન પ્લાન્ટ નગરપાલિકાએ 8.5 કરોડના ખર્ચે બોટાદ માટે કપલીધાર ઉપર નાખ્યો છે અને આવતા દિવસોમાં 40 MLD સુધી ક્ષમતાનો આ પ્લાન્ટ છે. આજની તારીખમાં માત્ર 14 MLD બોટાદ શહેરને અપાય છે, પણ વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને આનું આયોજન કરવામાં આવ્યું છે. 8.5 કરોડના ખર્ચે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, એટલે બોટાદની જનતાને શુદ્ધ પાણી મળતું રહે એના માટે નગરપાલિકા અને સરકાર ભેગા મળીને આ પ્રોજેક્ટ હાથમાં.